મણિપુરમાં ગત ત્રણ મેના રોજ મૈતઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસા શરૂ થયા બાદ અત્યાર સુધી આ હિંસક સંઘર્ષમાં એકસો બેતાલીસ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને હજારો લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે મણિપુર આદિવાસી મહિલા સાથે થયેલ કથિત અત્યાચારના કસૂરવારોને સખ્ત સજાની માંગણી સાથે ઠેર ઠેર આવેદનપત્રો આપી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે જ્યારે આદિવાસીઓ સાથે થઈ રહેલ અત્યાચાર અટકાવવા તેમજ રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપવા બાબત આજ રોજ મૂળ નિવાસી એકતા મંચ તેમજ આદિવાસી સમાજના દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને કર્જનના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં જણાવ્યા અનુસાર બુધવારના રોજ મણિપુરમાં દેશનું માથું ઝુકાવી દે તેવી એક ઘટના સામે આવી તેમાં મણિપુરના કુકી જોમી સમુદાયની બે મહિલાઓને નગ્ન કરીને એની પરેડ કાઢવામાં આવી હતી પુરુષોના ટોળા દ્વારા યૌન શોષણ કરતી દર્શાતો વિડીયો વાયરલ થયો હતો મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવાનો વિડીયો ઓગણીસ જુલાઈના રોજ વાયરલ થયો હતો આ ભયાનક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે હેવાનોએ હેવાનિયતની તમામ હદ વટાવી દીધી છે આ બરબર ઘટના જોઈને લોકોમાં રોજ બભૂકી ઉઠ્યો છે અને સોશિયલ મીડિયા પર ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ ચોંકાવનારી ઘટનાને લઈ આજરોજ કરજણ નાયબ મામલેદાર મારફતે મૂળ નિવાસી એકતા મંચ તેમજ બીટીપી કાર્યકર્તાઓ દ્વારા મહામુહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભારત દેશની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમના પાઠ્યપુસ્તકની અંદર પ્રથમ પેજની આવે છે પ્રતિજ્ઞા લેખ એની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે અમે બધા ભારતીય છે તથા ભારત દેશમાં નહી અમે તમામ બધા બહેન છે અત્યારે ભારત દેશની પરિસ્થિતિ એ પ્રતિજ્ઞા લેખની વિરુદ્ધ જઈ રહી છે કારણ કે મણિપુર ખાતે છેલ્લા બે અઢી મહિનાથી જે હિંસક તોફાનો નીકળી ગયા છે બે સમાજ વચ્ચે જે લડત જામી છે જમીન બાબતે જે સમાજ ખરેખર આદિવાસી સમાજમાં આવતો નથી તે સમાજ સરકાર પાસે માગણી કરી રહ્યો છે કે અમને પણ આદિવાસી સમાજમાં ઇન્વોલ્વ કરો જેના કારણે મૈત્રી અને કુકી સમાજ વચ્ચે જે આંદોલન ચાલી રહ્યું છે જે હિંસક તોફાનો ચાલી રહ્યા છે જેમાં ઘેરા પ્રમાણની અંદર આદિવાસી સમુદાયને ત્યાં નુકસાન થયું છે લગભગ ઘણા લોકોના મૃત્યુ પામ્યા છે ઘણા લોકોના ઘરબારને આગ લગાવી દેવામાં આવી છે અને ખરેખર ભારત દેશનું માથું શરમથી ઝૂકી જાય એવી એક પરિસ્થિતિનું નિર્માણ થયું જોઈએ કે ભારત દેશની સરહદ પર જેને જે રક્ષા કરે છે એ આર્મી આર્મી જવાનના પત્ની સાથે પણ લગ્નવ્રસ્ત કરીને એને પરેડ કરવામાં આવે છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક ઘટના છે ખૂબ જ ગુજારી ઘટના છે અને ખરેખર આપણા મહિલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ બાબતે ચૂપ છે અમિત શાહ ચૂપ છે નરેન્દ્ર મોદી પણ કંઈ બોલતા નથી અને ખૂબ જ દુઃખદ બાબત એ છે કે રાષ્ટ્રપતિ પણ આદિવાસી હોય એ રાષ્ટ્રપતિ એ ભારત દેશના સર્વોચ્ચ સ્થાન છે પરંતુ એ રાષ્ટ્રપતિ પણ આ બાબતે કંઈ જ બોલવા તૈયાર નથી જેથી આજ રોજ એ મણિપુરની ગુજારી ઘટના તથા બીજી અનેક ઘટનાઓ ઘટી છે તેના સંદર્ભમાં કરજણના નાયબ કલેક્ટર મારફતથી મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠ્યું છે અને મૂળ નિવાસી એકતા મંચ અને બીટીપી દ્વારા સંયુક્ત આવેદનપત્ર આજરોજ પાઠવવામાં આવ્યું છે મિનિસ એડવોકેટ મૂળ નિવાસી એકતા મંચ